હેલો દોસ્તો, મારી પાછળનો સીન જોવો. ડુંગર વાળો વિસ્તાર છે અમારી વાડીનો. પાછળ અમે આ લીલી ઝાડ વાવી છે અને એમાં અત્યારે પાણી ચાલુ છે. હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. મારી પાછળનો સીન તમે જે જોયો એ બસ અમારી વાડીનો છે, ડુંગર વિસ્તારવાળો. અને અહીં જો મેં સીતાફળના ઝાડ વાવ્યા છે. ચોમાસે વાવ્યા હતા, અત્યારે ચોમાસાનો વરસાદ બંધ થઈ ગયો એટલે આવી પથ્થર જેવો જમીન છે. આવા નવા પથ્થર નીકળે છે, આવા મોટા મોટી શિલાઓ જૂનાગઢ જેમ. હવે આવામાં અમારે જેસીબીથી દર વર્ષે થોડો થોડો ખર્ચો કરીને જમીન હારી કરી કરીને અને આવું બધું વાવવાનું છે. શિયાળું જારવાય છે અને પાણી ચાલુ છે. લાઇટ વહી ગઈ હતી એટલે હું મોટર ચાલુ કરવા ગઈ હતી અને હવે પાણી વાળવા જઈ રહ્યા છે. હવે તો આવી જાઉં પાણી વાળવા. શિયાળું જારવાવી છે. લગભગ બધા ખેડૂત મિત્રો જ છે અને પશુપાલન પણ કરે છે. ઘણા લોકો કોમેન્ટ કરે છે એટલે બહુ સારું લાગે કે આપણા ભારત દેશમાં આટલા બધા ખેડૂતો અને પશુપાલનો છે. કારણ કે દૂધ વગર તો કોઈ ને નથી ચાલવાનું આખી દુનિયામાં. દૂધનો વ્યવસાય એક એવો છે જે ક્યારે બંધ જ નથી થતો. કોરોનામાં ભલભલા ટેકો લઈ ગયા હતા અમારી નજર સામે. અમારું નાનું એવું ગામ છે જ્યાં અમે રહી છીએ. લગભગ બધા જ માણસો પશુપાલન કરવા માંડ્યા છે અત્યારના સમયમાં, કોરોનો ગયા પછી. કારણ કે ખબર પડી ગઈ કે પશુપાલન જ એક એવું છે કે જે ક્યારેય બંધ થતું નથી. હા, જો નાકું પોગી ગયું છે, ફટાફટ જઈને વાળી લેવી. ઓકે દોસ્તો, બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.